હેલો ફ્રેન્ડ્સ, તમે જોઈ રહ્યા છો ફેમિલી રેસિપીઝ એન્ડ વ્લોગ્સ. આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. તો તેના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું. તેમાં સૌપ્રથમ તેલ, આખું જીરું, હળદર, આમાં મેં અડધું ટમેટું સમારેલું છે અને મરચાંના કટકા ઝીણા કરેલા છે અને આદું ખમણેલું છે, તે ત્રણેય મેં મિક્સ કરેલા છે. હિંગ, આ સાબુદાણા મેં પલાળી લીધા હતા 4-5 કલાક માટે, ત્યારબાદ આ એકદમ પલળી ગયા છે. જો એટલો ટાઈમ ના હોય તો આપણે ગરમ પાણીમાં 1-2 કલાક પલાળીએ તો બી સાબુદાણા પલળી જાય છે. ત્યારબાદ સિંગદાણાનો ભૂકો, લીંબુનો રસ, 2 બટેટા મેં બાફેલા રાખેલા છે, મેં તેમાં જ મીઠું ઉમેરી દીધું હતું એટલે મીઠાની આઈ થિંક જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ. ત્યારબાદ ખાંડ અને કોથમીર. તો શરૂ કરીએ ફ્રેન્ડ્સ. સૌ પ્રથમ આપણે ગેસની ફ્લેમ ઓન કરીશું ફ્રેન્ડ્સ. ત્યારબાદ 1 મોટો ચમચો અથવા 1 પાવરું તેલ આપણે એડ કરીશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું. જીરું ફૂટી જાય. ત્યારબાદ તેમાં થોડીક હિંગ, હળદર અને આપણે જે ટમેટા અને મરચા અને આદુનું કરેલું હતું જે તેને એડ કરીશું. ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દેશું. હવે ટમેટાને ચડવા દેવાના છે ફ્રેન્ડ્સ. હવે જ્યારે થોડા થોડા ટમેટા ચડવા લાગે ત્યારબાદ તેમાં આપણે ખાંડ ઉમેરીશું. અડધી ચમચી ખાંડ ઉમેરીશું ફ્રેન્ડ્સ, વધારે જરૂર લાગે તો જ આપણે વધારે ઉમેરીશું. મેં બાફવામાં મીઠું નાખેલું છે ફ્રેન્ડ્સ, તેથી થોડુંક જ મીઠું એડ કરવાનું છે, વધારે નહીં. ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરીશું. હવે આપણે તેમાં ચટણી એડ કરીશું. ઇન્ગ્રીડિયન્ટ્સમાં ચટણી ભૂલી ગઈ હતી ફ્રેન્ડ્સ, પણ ચટણી બી એડ કરી શકાય. હવે ત્યારબાદ આપણે એમાં જે બટેટા જે કટ કરેલા હતા બાફીને તેને એડ કરીશું. હવે ફ્રેન્ડ્સ, આમાં જે માંડવીનો ભૂકો આપણે કરેલો હતો તેને એડ કરીશું. હવે બરાબર મિક્સ કરી દઈશું બધું જ. હવે ઓલમોસ્ટ આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. હવે આપણે એન્ડમાં જે સાબુદાણા પલાળેલા હતા તેને એડ કરીશું અને હળવા હાથે લાવવાનું, જેથી સાબુદાણા એકદમ તૂટી ના જાય, ખીલા ખીલા જ રહે અને આખા રહે. હવે કોથમીર એડ કરીશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે.
તો ફ્રેન્ડ્સ આપણી સાબુદાણાની ખીચડી તૈયાર છે. હવે આપણે સર્વ કરીશું. જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈકનું બટન પ્રેસ કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને જોતા રહો ફેમિલી રેસિપીઝ એન્ડ બ્લોગ્સ. થેન્ક યુ.